નમસ્કાર દર્શક મિત્રો, અબતક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સુરેન્દ્રનગરમાં સિકંદરની સિંહ એટલે સુરેન્દ્રનગરની સાથે દેશ વિદેશમાં તેની આગવી ઓળખ બની છે. ત્યારે સિકંદરભાઈ આજથી દોઢ દાયકા પહેલાં ખુદાતાલાના દરબારમાં ગયા હતા અને આજે પણ એમના પરિવાર દ્વારા એમના નામથી જાણીતા બનેલી જગવિખ્યાત સિકંદરની સિંહ અને એનો કારોબાર ખૂબ સારો ચાલી રહ્યો છે. તો ચલો જોઈએ આ ખાસ અહેવાલ. સુરેન્દ્રનગરમાં સિકંદરની સિંહ એટલે સુરેન્દ્રનગરની સાથોસાથ દેશ વિદેશમાં પ્રખ્યાત એવી છે. સિકંદરભાઈ આજથી દોઢ દાયકા પહેલાં અલ્લાહ તાલાના દરબારમાં ગયા છે, છતાં આજે પણ એમના પરિવાર દ્વારા એમના નામથી જ જાણીતી બનેલ જગવિખ્યાત સિકંદરની સિંઘ અને એનો કારોબાર ચિત્તા દોડે ચાલી રહ્યો છે. ત્યારે એના વિશે જાણીએ ત્યારે તેમના માદરે વતન એવા ખેરાળી ગામ કે જે 7500ની વસ્તી ધરાવે છે, ખેરાળી ગામના લોકો આજે પણ એમના મૃત્યુના દોઢ દાયકા બાદ તેમને ભાવભેર યાદ કરે છે અને તેમની કામગીરી વિશે પણ ચર્ચાઓ ચાલે છે. ખેરાળી ગામના સરપંચ જુવાનસિંહ ભરતસિંહ ડોડિયા, ખેરાળી ગામમાં જે બાળાપીર દાદાની દરગાહ આવેલી છે એ દરગાહનું મહત્વ આખા ગામમાં કે બધી વસ્તી આખું ગામ માને છે બાળાપીર દાદાને. નાનો કોઈ બી ગા ઢોર હોય એને બીમારી થાય તો બાળાપીર દાદાનો દોરો બાંધે એટલે બીજે દિવસે એ ઢોર સાજું થઈ જાય છે. તેમજ માણસને નાની બીમારી હોય તો દાદાનો દોરો બાંધે એટલે એ માણસને બીજે દિવસે બીમારી દૂર થઈ જાય છે. તો ખરેખર દાદાની દુઆ એટલી ગામ ઉપર. અને જે અકબરભાઈ એમના દીકરા સિકંદરભાઈ કે જેઓ અકબર દાદાનું ફેમિલી એમનું કુટુંબ એ દાદાને બહુ ઘણું બધું માને છે. રોજ સવારે અકબરભાઈ આવે, સવારે બાળકોને પ્રસાદ વેચે, સાંજે પણ આવે અને બાળકોને પ્રસાદ વેચે. દાદાની દુઆ એટલી બધી છે ગામ ઉપર અને એમના ફેમિલી ઉપર કે જે ગામનું કામ લઈને અમે એમની પાસે જઈ અને દાદાને કહી કે દાદા આ ગામમાં કામ કરવું છે તો કોઈ પણ શબ્દ વિચાર્યા વગર એમની એક ભાવના છે ગામમાં કે આપણે ગામને સપોર્ટ કરવો છે અને આપણું ગામ છે. તો દાદાના નામથી કોઈ બી કામ લઈને જઈશી તો હજુ સુધી અમે કોઈ દિવસ પાછા નથી આવ્યા. અકબર દાદાનો એટલો બધો ગામ ઉપર પ્રેમ છે એટલે હું તો સરપંચ તરીકે છું, બાકી કોઈ બી ગામનું વ્યક્તિ કોઈ બી માણસ જઈને અકબરભાઈ પાસે જાય અને એમ કહે કે ખેરાળી ગામમાં કામ છે તો દાદા વિચાર્યા વગર એમ કહીએ કે જાઓ એ કામ કરી નાખો. જે રકમ હોય કે જે ગામને લગતું કામ હોય એમને કોઈ દિવસ વિચાર્યું નથી અને એમનો ઘણો બધો ગામ ઉપર પ્રેમ છે અને દાદાની દુઆ છે કે જે સારું કાર્ય કરે છે. અને અકબરભાઈ જે એમના દીકરા છે એમના નામ ઉપર કોઈ બી કામ ગામમાં એમ કે કરી નાખો અને ગામમાં બધી જ્ઞાતિ સાથે મળીને જે પણ મદદ થાય એ દરગાહે આવીને મહેનત કરે છે અને આખો દિવસ સાથે મળીને ઉરસને બહુ માણે છે. માણસો બહારથી આવેલા માણસોને કંઈ તકલીફ ન પડે એના માટે અમે ઘણા બધા ગામના માણસો તત્પર ઊભા રહી અને દાદાનો ઉરસ માણી છે. અને આવડી આ કઈ દરગાહ નામથી ઓળખાય છે? બાળાપીર દાદા, બાળાપીર દાદાના નામથી દરગાહ ઓળખાય છે અને દરગાહનું ઘણે બધે નામ ફેલાયેલું છે. સુરેન્દ્રનગર એક નહીં, દાદાનું નામ ઘણે બધે ફેલાયેલું છે. જેમણે શાળાઓથી લઈને મંદિરો સુધી ધર્મ કર્યા છે તેવા ખેરાળી ગામના નાનામાં નાના ગામમાં તેમણે એક કોમી એકતાનું ઉદાહરણ ઊભું કર્યું છે, જેથી સિકંદરભાઈ આજે ખેરાળી ગામ માટે મિશાલ બન્યા છે. ત્યારે ગામમાં ન કલ્પી શકાય તેવી હજરત બાળાપીરની દરગાહ તળાવના પાલ ઉપર આલિશાન નિર્માણ પામેલી છે, જેમાં પણ મહુર્મ સિકંદરભાઈ અને તેમના પિતા
અકબર અલીનો મોટો સહયોગ રહેલો છે. આ દરગાહમાં ઉર્ષ મુબારકની ઉજવણીમાં આજુબાજુના તમામ ગામોના લોકો નાત જાતના ભેદભાવ રાખ્યા વગર આવીને દરગાહે શીશ ઝુકાવી પોતાના દુઃખ દર્દ ભૂલે છે. તેમજ નિસંતાન મહિલાઓ દાદાના સાનિધ્યમાં સંતાન પ્રાપ્તિ માટે ખોડો પાથરીને દુઆ માંગે છે અને દાદા તેમની દુઆ કબૂલ કરી આવા પરિવારોમાં પારણા બંધાવે છે. સિકંદરસિંહ જગવિખ્યાત બનવા પાછળના અનેક ધાર્મિક વૃત્તિ હોવાના કારણો પણ ગામના લોકો જણાવી રહ્યા છે. એવું પણ ગામના વડીલો પાસે જાણવા મળે છે કે સિકંદરભાઈના પિતા અકબર અલી નજર અલી પોતે એક તાસમાં સિંગ વેચતા હતા. રૂપિયો મળે ત્યારે તે પાવલીનું ધર્મદાન કરતા હતા. શિક્ષણ ક્ષેત્રે મહુમ્મદ સિકંદરી ભાઈ અને તેમના પિતા અકબર અલીનો સિંહ ફાળો જોવા મળે છે. મારું નામ હિતેશ ચંદ્ર કાનાભાઈ સોલંકી છે. હું આ માધ્યમિક શાળામાં સાયન્સ ટીચર તરીકે છેલ્લા 27 વર્ષથી અહીંયા નોકરી કરી રહ્યો છું. આ ગામના વડીલ ખૂબ જ સરળ અને નમ્ર સ્વભાવના એવા અકબરભાઈ સિકંદરસિંહવાળા, જેમને આ શાળામાં હું જોઈન થયો ત્યારથી એમને ઓળખું છું. સમગ્ર ગામ માટે, શાળા માટે, બાળકોના તમામ પ્રકારના વિકાસ માટે ખૂબ સારી કામગીરી કરે છે, સેવાભાવી કામગીરી કરે છે. શાળાની કોઈ પણ જરૂરિયાત હોય, ભૌતિક સગવડ હોય કે રમતગમતના સાધનો હોય કે શાળાના કમ્પાઉન્ડ વોલ હોય કે પીવાના પાણી માટેની જે વોટર વ્યવસ્થા, તમામ પ્રકારની સુવિધા આજ સુધીમાં અકબરભાઈએ અમને સંસ્થામાં આપેલી છે. અકબરભાઈ ખૂબ સરસ, સરળ, નમ્ર સ્વભાવ ધરાવે છે, લાગણીશીલ, સેવાભાવી કાર્યકર અને હર હંમેશ કોઈ પણ જરૂરિયાત માટે એ હાજર રહે છે. શાળાના, ગામના તમામ કાર્યક્રમો, જે કંઈ પણ રાષ્ટ્રીય કાર્યક્રમ હોય, તહેવાર હોય, તો એ હર હંમેશ હાજર રહે છે. અહીંયા ગામની અંદર રામદેવપીરનો મેળો હોય કે ઉરસનો કાર્યક્રમ હોય, કોઈ પણ સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય, તો એ હર હંમેશ ત્યાં હાજરી આપે છે, યથાયોગ્ય દાન આપે છે અને ખૂબ સારી એવી સેવાભાવી એમની કામગીરી છે. સમગ્ર શાળા વતી અને પરિવાર વતી અત્યારે હાલ તેઓ માંદગીના વિચારે છે ત્યારે એમનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી શુભેચ્છા પાઠવીએ છીએ. મુસલમાનના સમાજના અહીંયા 7-8 ઘર છે, એ સિવાય હિન્દુ સમાજની મેજોરિટી છે અહીંયા. તેમ છતાં પણ એ ભાઈચારાની સાથે એ રહે છે અને બધાને રાખે છે. અને સિકંદરભાઈના તેઓ પિતાશ્રી છે અને હાલમાં બંને ખૂબ સારી એવી કામગીરી કરે છે. મારું નામ ચાવડા નૂતન છે. અમને સિકંદરસિંહવાળાની તરફથી અમને ઘણો બધો લાભ મળ્યો છે, જેમ કે કમ્પાઉન્ડ વોલ, ચોખ્ખું પીવાનું પાણી. તેમના તરફથી ઘણો બધો લાભ મળ્યો છે, ચોખ્ખું પાણી પીવાનું, કમ્પાઉન્ડ વોલ, ગેટ, ઘણી બધી મોટી મોટી ઉપલબ્ધિઓ તેમના તરફથી અમને મળી છે. તેમના તરફથી અમને, અમારે જ્યારે પણ કાંઈ પણ કામ હોય તો બી તેમણે પૂરું કરી આપે છે. કોઈ દિવસ તેમને હા ના કરી નથી. જ્યારે કહીએ ત્યારે તેઓ અમને દાન આપી જ દે છે. ઘણા બધા સુધારાઓ તેમના તરફથી અમને મળ્યા છે. શિક્ષણ માટે ફાયદાકારક સેવા આપે છે. મારું નામ અણિયારિયા ભારતી છે. તેમના તરફથી અમને ઘણા લાભ મળ્યા છે, પીવા માટેનું શુદ્ધ પાણી, કમ્પાઉન્ડ વોલ. તેમણે અમારી શાળા માટે ઘણું કામ કરી આપ્યું છે. હાલ સિકંદરભાઈ સિંહવાળા એ નામ જગવિખ્યાત બની ગયું છે. સાથોસાથ સિકંદરસિંહનું નામ ગામડે ગામડે તો છે જ, સાથોસાથ અત્યારના દેશ વિદેશમાં પણ સિકંદરસિંહ નામ પ્રખ્યાત બન્યું છે. સિકંદરસિંહની પ્રગતિ પાછળ ધાર્મિક ધારાધોરણો પણ છે. સાથોસાથ ખેરાડી ગામની શાળામાં પણ સિકંદરસિંહ દ્વારા અનેક ધર્માદા કરવામાં આવ્યા છે. ખેરાડી ગામના રામ મંદિરે પણ સિકંદરસિંહવાળાનો મોટો ફાળો જોવા મળે છે. હાલ સિકંદરસિંહમાં સિંગની સાથોસાથ વટાણા, તીખા દાળિયા અને સિંગના પણ અનેક ફ્લેવર જોવા મળી રહ્યા છે. સિકંદરભાઈ વિશે બે શબ્દ તો, કે એમનું કામ ગામમાં સારું અને આ બે હાઈસ્કૂલ અને પ્રાથમિકના બે કમ્પાઉન્ડ બનાવ્યા
અને 12 મહિને એમના પોછાન ગામમાં સારું ને કામ તુમારા બંધ 12 મહિને દે એકવાર શું ગામના વિકાસ માટે ગામમાં વિકાસ માટે આ કમ્પાઉન્ડ બનાવ્યો પ્રાથમિક શાળાનો ને હાઈસ્કૂલનો કમ્પાઉન્ડ બીજી કઈ જરૂરિયાત ગામ જરૂરિયાત કે જાવા વાળા ફૂલે અહીંયા હા વસ્તુ આપે અને જરૂરિયાત હોય ત્યારે ગમે સમાજ હા આપે ખરા જાય તો દરગાહ એક હારી મોટી બનાવી મંદિરમાં સહયોગ આપ્યો આ મંદિરમાં રામજી મંદિરમાં પૈસા આપ્યા જીતેશભાઈ સુખરામભાઈ સાધુ છું હું આ મંદિરનો પૂજારી છું ને આ ગામનો વતની છું આ ગામના વતની તરીકે અકબરભાઈ આ ગામના વિકાસમાં સારો એવો ફાળો આપેલો છે ને ગામમાં સ્કૂલ કોલેજ સ્કૂલ હાઈસ્કૂલ પ્રાથમિક શાળામાં બધા પોતપોતાની એમની એ શક્તિ પ્રમાણે એમને અવારનવાર દાન દક્ષિણા આપેલ છે આ મંદિર બનાવવા પણ એમને પોતે 12,51,000 ફાળો આપેલો છે ગામમાં પ્રત્યેક કોઈ સારું કાર્ય થતું હોય ત્યાં તેમનું મોટા મોટું આમ હંમેશા યોગદાન રહેલું હોય છે અને તેઓ અહીંયા એક દરગાહ ચલાવે છે એ દરગાહ એમના પોતાના ખર્ચે જે બધું એના બહુ મોટા ભાઈએ કામ ચાલે છે ને એમને જ્યારે શરૂઆત થઈ ત્યારે એમનું કેવો જ્યારે એ શરૂઆત થઈ ત્યારે એમની બહુ નાના માણસ હતા માથે ટોપલા ઉપર લઈને કે સાયકલ ઉપર લઈને સિંગ વેચતા એવું અમે સાંભળેલું છે બરાબર અને જોયેલું ને એ બહુ મોટી ઉંમરના માણસ છે પણ અમે અમારા બાપ દાદા ભાઈ આ બધી એમની વાતો સાંભળેલી મોટા થયા પણ મોટા જેવું એમને ના એવું એમને મોટાપણાનો કોઈ અભિમાન નહીં બરાબર પ્રત્યેક માણસ સાથે એને સાવ નાનો માણસ હોય એવી જ રીતે વાતચીત ગામનો કોઈ પણ માણસ જાય તો એને જવાબ એમને પૂરતું યોગદાન જે જરૂર હોય એ લોકો પૂરું પાડે છે આ ઉર્સ મુબારક ઉજવીએ છે તેમાં પણ હંમેશા ગામ ધુમાડા બંધ આખા ગામને 2-3 વાર જમાડે છે જોઈ પ્રમાણે અમને કોઈથી કોઈ યોગદાન દેવાની ના પાડેલ નથી એમને સારી સેવા અને સેવા પણ સારી આપી રહ્યા છે કેટલા વર્ષથી તમે અહીંયા વસો છો મારું નામ સાહેબ મદાર શાહ કાલુ શાહ આ ગામના ખેરાળીના વતની છે ઘણા વર્ષોથી જ્યારનું દાદાનું કોઈ નહોતું ત્યારથી સેવા પૂજા કરવી છે ત્યારે નાનું મંદિર હતું અને એમાંથી આસ્તે આસ્તે મને સિકંદરસિંહવાળા હું કંઈ નહોતું અને દાદાને ખૂબ વિશ્વાસ હતો અને ખૂબ માનતા હતા એટલે દાદા કોઈ શ્રદ્ધા કે જેની વાત નહોતા એ વખતે કંઈ નહોતું ત્યારે એ પાવડી વાપરતા હતા અને એમાંથી દાદાની દુઆ થઈ અને જેમ પૈસા આવતા ગયા એમ દાદાને અડધા ભાગમાં પૈસા વાપરતા ગયા અને આ મંદિરનું બાંધકામ કર્યું પૈસામાંથી અને દરગાહનું કામ કર્યું મારા દાદાનું અને હર સાલ દિવસ મનાવવામાં આવે છે એટલે સુરેન્દ્રનગર ખેરાળી વઢવાણ આજુબાજુના ગામના બધા વર્ષમાં આવે છે દાદાના દર્શન કરે છે અને પછી બધા પ્રસાદ લે છે અને ગામ સમસ્ત હોય છે અને એ સિવાય ગામમાં કોઈ પણ કાર્ય હોય અમારા શેઠ ભાઈ જાય સિકંદરસિંહવાળા ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય એને કોઈથી કોઈ ના નથી પાડી અને કોઈથી કંઈ પૂછ્યું નથી કે તમારે શું કરવું જાય અને તરત રકમ આપી દે છે બોલે એ રકમ તરત આપી દે છે અને ખૂબ આ ગામ ઉપરનો ભાવ છે અને ખૂબ વાપરે છે અને હજી ખૂબ આપે છે અને અમને વિશ્વાસ છે કે આવું નામ કાયમ કરતા રહેશે અને હજી આ ગામને એને ખૂબ રોનક કરવાની છે એવો છે વિશ્વાસ અને ગામ સમસ્ત થાય છે અને થઈ રહ્યું છે આપણો ગામનો ખૂબ આભાર છે અને ખૂબ ગામ અમને સમસ્ત રહે છે અને અમારી પાયા ઊભું રહે છે ગમે ત્યારે અડધી રાતે કામ હોય તો આવી જાય છે અને આ દાદાનો એવું બધું પડતો છે કોઈ પણ ઢોર ઢાકર કે માણસ કોઈ પણ નાની મોટી બીમારી હોય અને અહીંથી લઈને દાદાનું નામનું ઢોર બાંધે અને તરત મટી જાય છે અને એ દાદાનું મોટી મોટી કરામત છે અને બહુ વાલીઓ છે એ જાગતું છે અને અહીંથી કોઈ પણ આવ્યું છે દુખિયા કોઈથી કોઈ નાવ મિત્તર નહીં ગયું અવની દાદાએ મનોકામના પૂરી કરી છે જેને ઓલાદ પણ ન થતી હોય છોકરા ન થતા હોય એની આ દાદાને આશીર્વાદથી એની ઉપરાવત પણ આવે છે એ દાદાનો મોટો મોટો પ્રતાપ છે અને જે થાય સેવા કરી છે દાદાની અને અમે એના પૂજારી છીએ અને જે થાય કાલાવાલ કરી છીએ મારે સિકંદરસિંહ વાળાની રજા અકબર અલી નજર અલી લાખાણીના દીકરા સિકંદરભાઈ સિકંદરભાઈ નાની ઉંમરમાં બહુ ગુડ માણા હતા જાણો કે વાલીઓ કહેવાય એવો ગુડ માણા હતા ગમે એ માણસ જોયો કોઈ ના પડી ગમે દુખ્યા અને એને તો નાની ઉંમરમાં દેવ પામી ગયા
પણ એમની જ્યારે 2003 સાલમાં એક્સપાયર થઈ ગયા છે અને એમની જે તારીખ આવે 10/9 એટલે બહુ ગ્રાંધુક્ષ ઉજવે છે અને બાળકોને પણ ખવડાવશે, અમારા જે સાધુ સંતોને પણ ખવડાવશે અને એમનું બહુ સારું કાર્ય દર મહિને કરે છે 2009 અને એમને ખૂબ ભાવના છે. દાદા આપ્યું હોય અને વાપરે ખૂબ અને એમના બાપુજી એમને એવો નેવો પ્રેમ, એવો સિકંદરભાઈને પ્રેમ હતો, એવો આખો પરિવારને પણ દાદા પર ગામ ઉપર કોઈ પણ ધર્મના જ્યાં હોય એનો બધા એવો પ્રેમ છે. નવેસરથી નિર્માણ કરવાની એમની ઈચ્છા છે, ખૂબ ગામ સમજ હજી ક્યાંય ગામમાં કરવા તૈયાર જ છે. ગામ કે આમ કરું છે એટલે બાપુ ખડાઈ રહ્યા અમારા શેઠના ઘરના બધા અને ગામનો ખૂબ સહકાર છે અને ક્યાંય થોડા તૈયાર છે. હજી આ ગામનું વધુમાં વધુ પ્રગતિમાં એમને રસ ખરો, રસ છે ખૂબ. અને આ તમે કેટલી પેઢી થી આ અમારી આ પાછી પેઢી છે, આની પહેલાં ઘણા આવી ગયા સાધુ સંતો પણ કંઈ હતું નહીં, જંગલ હતું અને કોઈ રહેતું નહોતું અને પછી જંગલમાંથી દાદાની આશીર્વાદ થઈ ગયા અને મોટી જગ્યા થઈ ત્યારથી અમારે છે ચોથી પાંચમી પેઢી આ સેવા પૂજામાં છે જે થાય સેવા કરી છે. ખાસ તો ફાળો સિકંદર સિંગવાનો છે, મોટું નામ છે, કાંઈક કોઈ કોઈ લેતા નથી, ખૂબ દર્શન કરવા આવે, દાદા બધા કામ પૂરું કરે છે અને ખૂબ એમને આશીર્વાદ છે અને આવનો આશીર્વાદ રહે એવી મારી અમારી દુઆ. અને લોકો એવું કહે કે આયા સિકંદરભાઈ સિંગવાડાના ફાધર અકબરભાઈ પેલા સિંગ વેચવા આવતા અને સ્વપ્નમાં બાલાભીની ભાષા નથી, સાચી વાત છે. પેલા બચપણમાં કઈ નહોતું એમની પાસે, કઈ એટલે કઈ નહોતું, તારે સિકંદર સિંગવાળાના બાપુજીનું નામ અકબરભાઈ અકબર અલી નજર અલી લાખાણી કઈ નહોતું, તારે એક એમને વાસણ વેચી અને ખોખા પાક બને સુરેન્દ્રનગર વેચવા જતા હતા અને એમાંથી થોડુંક વધે નફો એમાંથી બીજો જાજો માલ કરી બીજે દિવસે જાય એ રીતે એમની પ્રગતિ કરી અને અમુક વર્ષથી આપી દાદાના આશીર્વાદને દાદાને ખૂબ માનતા હતા. હું જોવા લાગી જાય દાદાને મોટો ધંધો પર ધંધો ચાલુ છે, ફેક્ટરી ચાલુ છે, ઘણા વર્ષોમાં કામ કરે છે, દુકાન પણ વેતન છે અને એ દાદાના આશીર્વાદ છે. વિદેશમાં જાય છે પણ એક્સપોર્ટિંગ માલ બહુ થાય છે એમનું અને અહીંયા કારખાનામાં પણ માણસો કામ કરે, બધા માણસોને હાથે છે એટલા અને એમની આ દાદા આપ્યું છે અને વાપરે ખૂબ અને અમારા ગામમાં કોઈ પણ જગ્યાએ સ્કૂલમાં મંદિરોમાં કોઈ બાળ ઉજવણી ગમે કામની વાત અને કરી દે છે અને ખાસ તો નાના બાળકો પણ બહુ પ્રેમ છે અને હર સાલ ગમે કોઈ ઉજવે ગામમાં અને એનો મોટો ફાળો હોય છે 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ હોય કોઈ પણ ધર્મનું કાર્ય હોય એટલે એ બચ્ચાઓને બહુ દે છે, ઇનામે એકલા દે છે અને બધું રીતે નાસ્તા પાણી બધું કરાવે છે. એ રીતના આ દાદાના આશીર્વાદ છે અને વાપરે છે અને દાદા એમને આપે એવા અમારા સંતોનો આશીર્વાદ છે. એની દુઆ છે કે માલિક મોલા મારા પિતાદાના વસીલે છે, સિકંદરભાઈની કબર પાક કે ભૂલો ભરતે અને જન્નત ફિરદોસની આલા શ્યાલ મતમાં જગાતા ફરમાઈ દે અને મગફિરત ફરમાઈ દે અને બક્ષી દે, બક્ષીશ કા ઝરિયા બની દે. સુરેન્દ્રનગર જિલ્લાનું આ ખેરાળી ગામ જ્યાં સિકંદરભાઈ અને અકબર અલી સિકંદર સિંહથી જાણીતા બનેલા એમનું આ ગામ છે જ્યાં એમને બહુ મોટા મોટો સહયોગ આપ્યો છે. ગામનો નાનાથી માંડીને તમામ મોટા માણસો સુધી સરપંચથી લઈને દરગાહના મુજાવર રામજી મંદિરના મહંત તમામ ગામના લોકો એમને સમર્થન આપી રહ્યા છે કે ગામ માટે સિકંદર સિંહવાળાનો મોટામાં મોટું યોગદાન છે. અને જ્યારે અત્યારે એમની પુણ્યતિથિ 2009 રોજ આવી રહી છે ત્યારે આ ગામ પ્રત્યે એમને આટલી બધી હમદર્દી બતાવી છે ત્યારે આ ગામના લોકોને સિકંદરભાઈ ગુમાવવાનું બહુ મોટું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અને જેમને ખુદા તાલાના દરબારમાં સારામાં સારી જગ્યા અતા ફરમાવે એવી દુઆ પણ કરી રહ્યા છે. મંદિર મસ્જિદ બંને પાસપાસ આવેલા છે, બાજુમાં તળાવ પણ આવેલું છે, તળાવના કાંઠે દરગાહ મોટી આલીશાન દરગાહ બનાવવામાં આવી છે જ્યાં નાત જાત અને તમામ પ્રકારના ભેદભાવ ભૂલી કોમી એકતાનું એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જ્યારે ગામના સરપંચ સહિતના લોકો આ દરગાહમાં અકબર અલીના પરિવારના તેમજ સિકંદરભાઈનું યોગદાન વિશે પોતે પણ સહમતતાથી પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવી રહ્યા છે ત્યારે 2009 રોજ આવી રહેલી એમની પુણ્યતિથિ ગામને મોટું દુઃખ છે. બધા ભાઈચારાની લાગણીથી અહીંયા ઉરસ ઉજવે, બીજા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે જેમાં પણ એમનો મોટામાં મોટો સહયોગ છે. એવું નથી કે મુસ્લિમ છે, મુસ્લિમ નહીં પરંતુ એને ખેરાળીની એક એવી લાગણી છે જ્યાં એને મંદિર બાંધવા માટે પણ નાના મોટા તમામ પ્રસંગો હોય, શાળા હોય,
કે કોઈ પણ ઉજવણી થતી હોય તો એનો મોટામાં મોટો સહયોગ સમાયેલો રહ્યો છે. આજે આ ખેરાળી ગામ આપને તસવીરમાં અને શૂટિંગમાં બતાવી રહ્યું છે ત્યારે અમે પણ અચંબામાં અમારી ટીમ પડી ગઈ હતી. આવું એક કોમી એકતાનું એક ઉદાહરણ આ એક ખેરાળી ગામ પૂરું પાડી રહ્યું છે, એનો અમને પણ ગૌરવ છે. નાના માણસો પણ સિકંદરભાઈ અને એમના પરિવારને સારા ઓલાથી નજરથી આજે જોવે છે, સ્વીકારે છે અને આ રીતે આ ગામ ભલે નાનું છે પણ કોમી એકતાનો માહોલ છે. ખેરાળી ગામ માટે તો કોઈ પણ કરવા તૈયાર છે. જ્યારે અમે આ ગામની મુલાકાત લીધી ત્યારે આ ગામ માટે કોઈ પણ વસ્તુ કરવાની વાત આવે ત્યારે અકબર અલી જે સિકંદરભાઈના પિતા છે તે કાયમ તત્પર રહે છે. હજી એમની એવી ખ્વાહિશ છે કે આખું ગામ નકશાની અંદરમાં બદલાય એવી ખુદા તાલા પાસે એમને દુઆ કરી છે. એ પણ એમને કામયાબી મળે એવું અમે પણ ઈચ્છી રહ્યા છીએ અને બાળાપીર દાદાના હુકમથી આ ગામ એવું હશે કે જેને દુનિયાના ટોપ લેવલમાં જેની નોંધ લેવી પડશે એવું આ બાળાપીરના દરબારમાં અત્યારે બધાને અમે ઇન્ટરવ્યૂ લેતા જોતા જાણતા એવું અમને લાગી રહ્યું છે. ત્યારે ભલે આ ગામ નાનું છે પણ એમના મન મોટા છે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે હાલ સિકંદરસિંહનું નામ ગામડે ગામડે તો છે જ, પણ આજે મરહુમ સિકંદરભાઈએ વાવેલ વટવૃક્ષ જાણે ઘનઘોર બન્યું હોય તેમ આજે સિકંદરસિંહને એરપેક કરી દુનિયા આખીમાં સિંહ જઈ રહી છે. તો મિત્રો, ફરી મળીશું એક નવા અહેવાલ સાથે. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.